विद्यार्थी मित्रों केम छो मजा में आज आप धोरण छ ना लेक्चर नंबर 8 जेमा आज आप बे वस्तु करवानी छे। एक तो के आपड़े लंब रेखा विषे समझवानु छे अने साथे साथे आज आप जोवानु छे स्वाध्याय 5.5। तो सौ प्रथम आपड़े बात करिए लंब रेखा। लंब रेखा एटले शू तो के एक बीजाने छेदती अने वच्चे काट खूणा बनावती रेखाओ। वच्चे शू बनावे काट खूणा बनावे। काट खूणा एटले तो के 90 अंशना खूणा बनावती रेखाओने लंब रेखा कहेवाय। लंब नो मतलब थाय काट खूणो बनाववो, बराबर। तो आ वात छे लंब रेखानी। फरिस्ती जोई लईए लंब रेखा एटले शू छे तो के जे बे रेखा एकबीजाने छेदे अने काट खूणो बनावे, आवी रीते काट खूणो बनावे तेने लंब रेखा कहेवाय। जेम के आपणी सरवाળાની નિશાની, સરવાળાની નિશાની શું છે તો કે લંબ રેખાઓ છે, બે એકબીજાની શું છે લંબ રેખા કહેવાય, રેડી। તો આ વાત થઈ આપણી લંબ રેખાઓની। હવે એના ઉપર આપણે સ્વાધ્યાય 5.5 જોવાનું છે, જેમાં માત્ર 4 જ દાખલા છે, નાનું સ્વાધ્યાય છે અને ખૂબ જ સહેલું છે। સૌ પ્રથમ આપણને શું કીધું છે કે કઈ પ્રતિકૃતિ એટલે કે કઈ આકૃતિ લંબ રેખાઓ છે, કઈ આકૃતિઓ લંબ રેખા બનાવે છે, એના માટે આપણને 4 આકૃતિઓની ચર્ચા કરી છે। તો સૌથી પહેલા એમાં આપણને આપ્યું છે કે ટેબલની સપાટીઓની પાસપાસેની બાજુ। હવે તમારા ઘરે ટેબલ હશે, ઈ ટેબલ અથવા તો તમારી સ્કૂલમાં ટેબલ હોય, બેન્ચીસ હોય, તો આ ટેબલ અને બેન્ચીસની આપણે આકૃતિ જોઈએ તો આ પ્રકારની આકૃતિ હોય, આવું ટેબલ બનાવેલું હોય। ટેબલને આપણે ઉપરથી જોઈએ તો આવું ટેબલ આપણને જોવા મળે। હવે પાસ પાસેની બાજુ એટલે કે એક ધારો કે આપણે આ બાજુ લઈ તો એની પાસેની બાજુ આને પણ લઈ શકાય અથવા તો આને પણ લઈ શકાય, આ બે એની પાસ પાસેની બાજુ છે। તો તમે જોઈ શકો છો, જો આ એકદમ સીધી લાઈન છે અને આ આ બાજુ એકદમ સીધી લાઈન છે, એક નીચે સીધી લાઈન છે, એક આડી સીધી લાઈન છે અને એ બંનેની વચ્ચે કાટ ખૂણો બને છે, 90 અંશનો ખૂણો બને છે। મતલબ કે આ ટેબલની પાસપાસેની જે ધાર છે, પાસપાસેની જે બાજુ છે એ આવો કાટ ખૂણો બનાવે છે। મતલબ આપણે કહી શકીએ કે હા, આ આકૃતિઓ લંબ રેખા છે, બરાબર। ચાલો એવો ને એવો બીજો પ્રશ્ન જોઈએ। રેલવે ટ્રેકના પાટા, તમે જોયું હોય કે રેલવેના પાટા જે છે એ આ રીતે ચાલતા હોય, એક પાટો આ બાજુ ચાલતો હોય, એક પાટો આ બાજુ ચાલતો હોય અને આની ઉપર રેલવેની જે ટ્રેન છે એ આગળ વધતી હોય। તો તમે જોવો જોઈએ આ બે પાટા ક્યાંય એકબીજાને પહેલા તો છેદે છે તો કે ના, છેદતા જ નથી। જો છેદતા નથી તો લંબ હોવાનો પ્રશ્ન જ નથી, બરોબર। એકબીજાને અડતા નથી એટલે કે છેદતા નથી મતલબ એકબીજાને ક્યાંય અડતા નથી, માટે આ ક્યારે લંબ હોઈ શકે નહીં। તમે ક્યારે ટ્રેનમાં મુસાફરી કરી હોય તો તમને ખ્યાલ હોય કે ભાઈ ટ્રેન છે એ ક્યારે એના પાટા છે એ હંમેશા તમે જોજો એકબીજા સાથે સરખા અંતરથી જ ચાલતા હોય, એટલે કે સમાંતર જ ચાલતા હોય, નહીંતર તો ટ્રેન જો એક પાટો આમ જતો એક પાટો આમ જતો હોય તો ટ્રેન છે એ પડી જવાની છે। માટે આ બે પાટા ક્યારે એકબીજાને છેદશે નહીં, માટે લંબ રેખાઓ બની શકે નહીં, બરાબર। તેનો જવાબ આવશે આપણો ના। ત્યારબાદ ત્રીજો જોવો, મૂળાક્ષર એલ ની રચના, એટલે કે એબીસીડી ના મૂળાક્ષરોમાંથી એલ, તો એલ તો આપણને જોતા જ લાગે કાટ ખૂણો છે, બરાબર। તમારી પાસે એબીસીડી ની કોઈ એક બુક હોય જેમ એબીસીડી લખેલી હોય તો તમે એમાં એલ જોયો હોય તો આવો હોય, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કાટ ખૂણો બને જ છે, માટે આપણે કહી શકીએ કે ભાઈ એલ માં કાટ ખૂણો બને છે તો મતલબ બે કેવી રેખા થઈ, લંબ રેખા। એટલે કે આમાં આપણે શું કહેવું પડે તો કે હા, લંબ રેખાઓ છે। ત્યારબાદ તમે જુઓ તો મૂળાક્ષર વી ની રચના, હવે વી તો આ રીતે બનેલો છે, બરોબર, એકબીજાને બે છેદે છે, અહીંયા એકબીજાને છેદે છે
પણ કાટખૂણો બનતો નથી, છેદે છે પણ કાટખૂણો બનતો નથી, માટે લંબ રેખા કહેવાય નહીં. એટલે આનો જવાબ આપણે લખશું ના. બરાબર સમજાય છે આખી આખી વસ્તુ? ચાલો એમાં એમાં દાખલા નંબર બે જોઈએ કે પી ક્યુ રેખાખંડ અને એક્સ વાય રેખાખંડ, આને રેખાખંડ પી ક્યુ ને રેખાખંડ એક્સ વાય એવું વાંચવામાં આવે છે, ને લંબ રેખાખંડ છે. આ પી ક્યુ રેખાખંડ છે, આ પી ક્યુ રેખાખંડ એ એક્સ વાય ને લંબ છે, બરાબર, એટલે કે કાટખૂણો બનાવે છે. અહીંયા પી ક્યુ અને એક્સ વાય એ બિંદુમાં છેદે છે. જો આ બે ક્યાં અડે છે તો કે અહીંયા જે એક બિંદુ આપ્યું છે એ ત્યાં છેદે છે, એટલે કે આ અહીંયા બે એકબીજાને અડે છે. તો પ્રશ્ન એ છે કે ખૂણો પી એ વાય, પી એ વાય એટલે કે આ ખૂણાનું માપ કેટલું હોય. સીધો જવાબ છે, આપણને શરૂઆતમાં જ કહી દીધું કે બે કેવા છે, તો કે લંબ છે, લંબ રેખાખંડ છે. મતલબ વચ્ચે જેટલા પણ ખૂણા બનતા હોય બધા કેટલાના બનતા હોય? 90 અંશના. તો આપણે લખી શકીએ કે ભાઈ માપ ખૂણો પી એ વાય, પી એ વાય નું માપ કેટલું થશે? 90 અંશ. બરાબર, ચારે ચાર ખૂણાનું માપ કેટલું થાય? 90 જ થાય. કારણ તો કે આપણને રકમમાં કહી દીધું કે એ લંબ રેખાખંડ છે. રેડી? ચાલો હવે જોઈએ દાખલા નંબર 3. શું કહે છે કે તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે, તેમના કોર્નર પરની જે રચના છે એ ખૂણાનું માપ કેટલું હોય, અને શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? તો તમારા કંપાસ પેટીની અંદર તમે જોશો તો આવા બે કાટખૂણિયા હશે, જે આપણે તમને અહીંયા બતાવીએ કે એક કાટખૂણો છે એ આ પ્રકારનો હોય, જે આપણે અહીંયા મૂકેલો છે, બરાબર, એક આ પ્રકારનો કાટખૂણો તમારી પાસે હશે, અને બીજો તમારા કંપાસ પેટીની અંદર જે કાટખૂણો હશે એ આવો હશે, બરાબર. અને આમ તમે જુઓ તો એ કાટખૂણો આપણને જોવા મળે. આ સીધી લાઈન એકદમ, આ એકદમ આડી લાઈન, તો શું બની ગયો? કાટખૂણો. તો આવા બે કાટખૂણિયા તમારા કંપાસ બોક્સમાં હોય તો એ ખૂણાઓના, આ કાટખૂણિયાના માપ કેટલા કેટલા હોઈ શકે? તો કે બહુ જ સરળ છે. જો આપણે આ કાટખૂણાની વાત કરીએ તો આનું માપ, આ એક માપ 90 અંશનું હોય, બીજું એક માપ 30 અંશનું હોય, અને ત્રીજું એક માપ 60 અંશનું હોય. તો આવા કાટખૂણામાં એક માપ 90નું હોય, એક 30નું હોય, અને એક માપ 60 અંશનું હોય. કારણ કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો આ કાટખૂણિયાની વાત થઈ. એવી રીતે હવે આપણે વાત કરીએ આપણા બીજા કાટખૂણિયાની, એટલે કે આમાં. તો આમાં તમે જુઓ તો અહીંયા તો શું બને છે? કાટખૂણો બને છે. મતલબ એ તો કેવો હોવાનો? તો કે 90 જ હોવાનો. પછી તમે જુઓ તો આ બે ખૂણા એક્ઝેક્ટ સરખા લાગે, નાના મોટા નથી લાગતા. જો અહીંયા આ નાનો લાગતો હતો, આ મોટો લાગતો હતો, પણ અહીંયા આપણે જો ખૂણા ડ્રો કરીએ તો બે ખૂણા કેવા લાગશે? સરખા. મતલબ એ બે ખૂણા હશે 45-45 ના. શું કામ? તો કે ટોટલ કેટલા થવા જોઈએ? 180. તો 90, 45, 45 બીજા 90, 90 ને 90, 180. તો આ થયા બે કાટખૂણિયાના માપ. હવે એમાં ને એમાં પ્રશ્ન પૂછ્યો છે કે શું તેમાંના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? આ બેમાં કોઈ એવો ખૂણો છે જેનું માપ સરખું છે? તો કે હા. કયું? તો કે કાટખૂણો. કારણ તો કે પહેલા જ કહી દીધું બે કાટખૂણિયા છે. કાટખૂણિયા હોય તો બેમાં એક એક 90 અંશનો ખૂણો હોય જ. તો આપણે લખીએ કે હા, બંનેમાં 90 અંશના ખૂણા આવેલા છે. બંનેમાં 90 અંશના ખૂણાઓ આવેલા જ છે, બરાબર. તો આ થયા દાખલા 3. હવે આપણે લઈએ દાખલા નંબર 4. ચાલો તો હવે જોઈએ દાખલા નંબર 4, જેમાં આપણને એક સરસ મજાની આકૃતિ આપી છે અને એવું કીધું છે કે રેખા L એ રેખા M ને લંબ છે. એટલે કે આ રેખા L છે, આડી રેખા જે રેખા L છે, આ ઊભી રેખા છે એનું નામ રેખા M છે, એ એકબીજાને લંબ છે, એટલે કે અહીંયા કાટખૂણો બનાવે છે, બરાબર. તો એના ઉપરથી આપણને આવા 4 પ્રશ્નો પૂછ્યા છે, જે આકૃતિ ઉપરથી આપણે ગણવાના છે, બરાબર. તો ચાલો જોતા જઈએ. સૌથી પહેલા કીધું છે કે સીઈ બરાબર ઈજી છે. પ્રશ્ન છે કે સી થી ઈ
એનું માપ અને ઇથીજીનું માપ સરખું છે? તો પહેલા તો આપણે આખે આખી રેખા L ની ચર્ચા કરી લઈએ કે ભાઈ રેખા L માં બધા માપ એક એક સેન્ટીમીટરના છે. આ 0 થી 1, 1 સેન્ટીમીટર, 1 થી 2, 1 સેન્ટીમીટર, 2 થી 3, 1 સેન્ટીમીટર, આવા એક એક સેન્ટીમીટરના માપમાં આપણને રેખા L આપેલી છે. હવે એમાં આપણે ગોતવાનો છે C થી E નું માપ. તો સૌથી પહેલા આપણે બિંદુ C પાસે જઈએ. તો બિંદુ C પાસે જતા આ C, ત્યાંથી આપણે જવું છે E પાસે. તો ચલો C થી E સુધી જઈએ તો આપણે કેટલા સેન્ટીમીટર ચાલીએ છીએ? તો તમે જોઈ શકો છો C થી D 1 સેન્ટીમીટર, D થી E બીજા 1 સેન્ટીમીટર, એટલે ટોટલ કેટલા થયા? 2 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લખીએ પહેલા માટે કે ભાઈ C થી E નું માપ 2 સેમી છે, બરાબર. હવે આપણે જવું છે E થી G સુધી. ચાલો E થી G સુધી જઈએ. E થી F સુધી ગયા કેટલા સેન્ટીમીટર થયા? 1. F થી ગયા G સુધી કેટલા સેન્ટીમીટર થયા? 2 સેન્ટીમીટર. એટલે કે E થી G સુધીનું જે માપ છે એ 1 ને 1 2 સેન્ટીમીટર થાય. એટલે કે આપણે આવું લખી શકીએ કે ભાઈ E થી G બરાબર 2 સેમી. તો હવે તમે જોઈ શકો છો કે CE નું માપે 2 સેમી છે, EG નું માપે 2 સેમી છે, તેથી આપણે લખી શકીએ કે CE બરાબર EG થાય, બરાબર. ચાલો એનાથી આગળ જોઈએ બીજો આપણો. એમાં આપણને શું કીધું છે? શું PE રેખાખંડ PE એટલે કે આ ઊભો રેખાખંડ PE, P થી E સુધીનો આ રેખાખંડ જે છે E CG નું દ્વિભાજન કરે છે? હવે શબ્દ આવ્યો દ્વિભાજન. દ્વિ એટલે બે સરખા ભાગ કરવા, ભાજન એટલે ભાગ કરવા, દ્વિ એટલે બે અને સરખા. તો CG એટલે કે અહીંયા આ આપણો C છે, આ આપણો G છે. તો C થી G નું, આ C થી G નું માપ આ રેખાખંડ બે સરખા ભાગમાં વિભાજન કરે છે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે તો જોઈએ. C થી E 2 સેમી હતા, E થી G 2 સેમી હતા, એટલે કે આ કટકો અને આ કટકો બે કેવા થયા? સરખા. આપણે કહી શકીએ કે જો અહીંયાથી આ એક આ કટકો છે, એવી જ રીતે અહીંયાથી આ બીજો કટકો છે. આ બેયના માપ કેવા છે? સરખા સરખા છે. અને ક્યાંથી થાય છે? તો કે આ વચ્ચેની જગ્યાએથી, બિંદુ E થી બેયના માપ કેવા થાય છે? સરખા સરખા થાય છે. એટલે કે C થી E એ સરખું છે, E થી G પણ સરખું છે. માટે આપણે કહી શકીએ કે હા, આ PE રેખાખંડ જે છે એ આ C થી G ના બે ભાગે કરે છે. અહીંયાથી આ ભાગ અલગ, અહીંયાથી આ ભાગ અલગ, બે ભાગે કરે છે અને બે ભાગ પાછા કેવા રાખે છે? સરખા. તેથી આપણે કહી શકીએ કે હા, રેખાખંડ PM, આપણો રેખાખંડ PE એ રેખાખંડ CG નું, રેખાખંડ CG નું દ્વિભાજન કરે છે, બરાબર. શું કામ આપણે કહી શકાય? તો કે બે ભાગે થયા, બે ભાગ કેવા થયા? પાછા બબ્બે સમીના, એટલે કે સરખા થયા. રેડી? ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. એમાં ને એમાં શું કીધું છે જોવો જોઈએ કે રેખાખંડ PE લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ શોધી કાઢો જેનો લંબ દ્વિભાજક બનતો હોય. તો તમે જુઓ ને તો આખી આખી રેખાનો લંબ દ્વિભાજક છે. તમે જુઓ એક વસ્તુ શું કીધી? તો કે ભાઈ રેખા L એ એમને લંબ છે. હવે આપણો પ્રશ્ન છે કે લંબ દ્વિભાજક જેનો જેનો બનતો હોય, જેના જેના બે સરખા ભાગ કરતો હોય એવા રેખાખંડો ગોતો. તો એક તો આપણી પાસે ઉપર છે PE, કોનો લંબ દ્વિભાજક બન્યો? તો કે રેખાખંડ CG નો બન્યો. CG નો તો લંબ દ્વિભાજક બની જ ગયો. લંબ એટલે સીધે સીધો 90 નો ખૂણો બનાવે, દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. એવી રીતે તમે જુઓ તો આ B થી E કેટલા થશે? તો કે 3 સેમી થશે. B થી C 1, C થી D 2, D થી E 3. તો ઓલી બાજુ 3 ગણી આપણે, E થી F, F થી G, G થી H થઈ ગયા 3, 1, 2, 3. તો આ BH, BH રેખાખંડ જે છે એના આ બાજુ 3 ભાગ કર્યા, ઓલી બાજુ 3 ભાગ કર્યા. તો બીજો રેખાખંડ આપણે લખવો હોય તો લખી શકીએ રેખાખંડ BH, બરાબર. તો આવા બે ભાગ કરે છે. ચોથો પ્રશ્ન જોઈએ. શું નીચેનું સત્ય છે? હવે એના માટે આપણને 3 વસ્તુ આપી છે, એ 3 સાચા છે કે ખોટા એ કહેવાના છે. તો એમાં આપણે પહેલું એટલે એને આપણે A નામ આપી દઈએ.
એમાં આપણને કીધું છે એસી છે એ મોટા છે એફ જી કરતા. ચાલો જોઈએ એસી ક્યાં છે, તો કે આ એ થી સી કેટલા માપ થાય છે, તો કે એ થી બી એક, બી થી સી ત્રણ, એટલે એસ થી સી નું માપ કેટલું થાય છે, તો કે બે સેમી, અને એફ થી જી કેટલા થાય છે, તો કે એક જ સેન્ટીમીટર થાય છે, છ થી સાત એક સેન્ટીમીટર, એફ જી થાય છે એક સેમી, આ થશે બે સેમી. તો જોવો જોઈએ એસી છે એ એફ જી કરતા મોટા છે, તો કે હા આપણે લખી શકીએ હા એસી છે એ મોટા છે એફ જી કરતા. રેડી, એમાં એમાં બીજું છે ને આપણે બી નામ આપી દઈએ, સી ડી અને જી એચ બે સરખા છે, તો જોઈએ સી થી ડી નું માપ કેટલું થાય છે. આપણે જોઈએ સી થી ડી કેટલા થશે, તો કે એક સેમી, અને જી થી એચ, આ જી થી એચ તમે જાઓ તો કેટલા સેમી છે, તો કે એક સેમી. બે કેટલા કેટલા આવ્યા, એક એક સેન્ટીમીટર આવ્યા, તો તેથી આપણે કહી શકીએ કે હા સી ડી અને જી એચ બે સરખા છે. એમાં ને એમાં હજી આપણને કીધો છે ત્રીજો, એટલે કે એને આપણે નામ આપી દઈએ સી. ચાલો એમાં શું આપ્યું છે આપણને, તો કે બી સી છે એ નાનો છે ઈ એચ કરતા, બી સી ઈ એચ કરતા નાનો છે. તો ચાલો પેલા બી સી નું માપ ગોતી લઈએ, બી સી નું માપ કેટલું છે, તો કે બી થી સી ચાલો કેટલું ચાલવું પડે, એક સેન્ટીમીટર, એટલે આ છે એક સેમી, અને ઈ થી એચ, ઈ થી એચ જવું છે તો ઈ થી એક સેન્ટીમીટર, બે સેન્ટીમીટર, ત્રણ સેન્ટીમીટર, કેટલું ચાલવું પડે, ઈ થી એફ એક, એફ થી જી બે, જી થી એચ ત્રણ, તો ટોટલ કેટલું ચાલવું પડશે આપણે, તો કે ત્રણ સેમી. તો તમે કહી શકો કે હા બીસી નું માપ છે એ નાનું છે કોના કરતા, ઈ એચ કરતા, તેથી લખી શકીએ આપણે કે હા બીસી નાના છે ઈ એચ કરતા. રેડી, તો અહીંયા આપણું સ્વાધ્યાય 5.5 પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5.6 થી આગળ વધશું. જો આ લેક્ચરમાં કાંઈ ન સમજાણું હોય, કાંઈ પણ ક્વેરી લાગે, તો તરત તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, હું કમેન્ટમાં જવાબ આપું જ છું. આભાર, જય હિન્દ.